सिहोर તાલુકાના ખેડૂતોએ કમોસમી વરસાદના કારણે થયેલ નુકસાનનું વળતર ચૂકવવા આવેદનપત્ર પાઠવ્યું. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત 15 ઓક્ટોબરથી 15 નવેમ્બર દરમિયાન 2 ઇંચ કે તેનાથી વધારે વરસાદ પડે તો કમોસમી વરસાદ ગણાશે. તો 1 હેક્ટર દીઠ સુધી 20,000 રૂપિયા અને કુલ 4 હેક્ટર સુધી રૂપિયા 80,000 સુધીનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવેલ છે. ત્યારે સિહોર તાલુકામાં તારીખ 18 ઓક્ટોબરના રોજ 92 mm વરસાદ નોંધાયેલ અને 48 કલાકમાં 4 થી 5 ઇંચ જેટલો વરસાદ પડેલ હોય, જેના કારણે ખેડૂતોના મગફળી કપાસના પાકને વ્યાપક નુકસાન થવા પામેલ છે. ખેડૂતોની ભગવાન પરીક્ષા લેતો હોય તેમ પાક ત્યારે થયો જ્યારે કુદરત રૂઠ્યો હોય એવો અનુભવ ખેડૂતો કરી રહ્યા છે. કુદરત જ્યારે રૂઠે ત્યારે કોને ફરિયાદ કરવી? ખેડૂત દેવામાં ડૂબેલ છે ત્યારે આવા કમોસમી વરસાદથી ખેડૂતની આશા ઉપર પાણી ફરી વળ્યું છે. ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સહાય કરવામાં આવશે, પરંતુ આજ દિન સુધી કોઈ સર્વે કરવામાં આવ્યો નથી અને વળતર ના ચૂકવાતા ખેડૂતોએ સિહોર મામલતદારને આવેદન પત્ર પાઠવી તાત્કાલિક ધોરણે સહાય ચૂકવાય એવી માંગ કરી હતી. સિહોર તાલુકાની અંદર મામલતદારશ્રીને આવેદન પત્ર દેવામાં આવ્યું છે કે જે સરકારી પરિપત્ર છે કે 15 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધીમાં જો વરસાદ પડે તો એને માવઠો કમોસમી વરસાદ ગણવામાં આવશે અને ખેડૂતોને સહાય મળવાને પાત્ર છે. 1 એકરે 20,000 4 હેક્ટરની મર્યાદા છે. તો આજ દિન સુધી કોઈ સર્વે કરવામાં આવ્યો નથી. ખેડૂતો ગામડાની અંદર પાયમાલ થઈ રહ્યો છે. તંત્ર કોઈ ધ્યાન આપતું નથી, સરકાર કોઈ ધ્યાન આપતું નથી. શા માટે તો સરકારે પરિપત્ર જાહેર શા માટે કર્યો છે? જો સરકારની યોજના હોય, જો GR બાર પાડેલો હોય તો તાત્કાલિક ધોરણે ખેડૂતોના ખેતરમાં જે સર્વે કરીને તાત્કાલિક ધોરણે વળતર આપવામાં આવે આવી અમારી માંગણી છે. અને વારંવાર જ્યારે ખેડૂતોની વાત આવે ત્યારે ઓરમાયું વર્તન કરવામાં કેમ આવે છે? અને હવે કોઈ ખેડૂતો સાખી નહીં લે. તમે જો અહીંયા અમને કાંઈ તકલીફ આપજો, કાંઈ હેરાન કરશો તો આનો દર્દ છે ને ખેડૂત અમારો એક પરિવાર થઈ ગયો છે. એ લીમડીમાં અડે છે, ગઢડામાં અડે છે અને મહેસાણામાં અડે છે. દરેક જગ્યાએ જ્યાં ખેડૂતને અન્યાય થાય છે ત્યાં પણ અમારો ભાઈ છે. જો આ અમને અન્યાય થાય છે તો ત્યાં પણ તમારે પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. અને સરકારશ્રીએ જે ચૂંટણી છે એ 3 મહિના દૂર નાખી છે. જો આમના અન્યાય અમારી સાથે થશે ને તો 6 મહિના દૂર નાખશે ને તો એનો પાર નહીં આવે. ખેડૂતો રોષમાં છે, ખેડૂતોને તાત્કાલિક ન્યાય આપે આવી અમારી માંગણી છે.